નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ. આજે છે તારીખ 23 માર્ચ 2019. તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ભારત આ વર્ષે કયા નંબરનો શહીદ દિવસ મનાવશે? સો રાઈટ આન્સર છે આનો, ભારત આ વર્ષે 88માં 88 નંબરનો શહીદ દિવસ મનાવશે. અને ક્યારે મનાવવામાં આવે છે આ દિવસ? તો આજના જ દિવસે, મતલબ કે 23 માર્ચે આ શહીદ દિવસ મનાવવામાં આવે છે. અને કોની યાદમાં મનાવવામાં આવે છે? તો જે મહાન ક્રાંતિકારી નાયકો હતા આપણા, ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુ, આમણે આજના જ દિવસે 1931માં જ્હોન સેન્ડર્સ, જે એક અંગ્રેજ ઓફિસર હતો, જ્હોન સેન્ડર્સની હત્યાના કેસમાં ફાંસી આપવામાં આવી હતી. અને આ જ્હોન સેન્ડર્સની હત્યાનો કેસ આપણે લાહોર ષડયંત્ર કેસ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ કેસમાં આરોપી હોવાના કારણે આ ત્રણેય ક્રાંતિકારીઓને 1931માં લાહોરની સેન્ટ્રલ જેલમાં 23 માર્ચે ફાંસી આપવામાં આવી હતી. જેથી આ દિવસને આપણે દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આવા મહાન ક્રાંતિકારીઓની યાદમાં આપણે આજનો દિવસ ઉજવીશું. અને આ 88માં નંબરનો શહીદ દિવસ હશે. આવા વીર બહાદુર સ્વતંત્ર સેનાનીઓને શહીદ દિવસ પર કોટી કોટી નમન. આગળ વધીએ. હવે હાલમાં ભારતની કઈ એરલાઇન્સ IATA માં સામેલ થવાવાળી પ્રથમ એરલાઇન્સ બની છે? IATA નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન. તો આ IATA માં સામેલ થવાવાળી ભારતની પ્રથમ એરલાઇન્સ બની છે સ્પાઇસ જેટ્સ. હવે આ IATA એ છે શું? તો આ વિશ્વની એરલાઇન્સોનું એક વ્યાપારી સંગઠન છે, જેમાં 290 એરલાઇન્સો મેમ્બર છે, જેમાંથી ભારતની સ્પાઇસ જેટ છે એ આમાં સામેલ થવાવાળી પહેલી એરલાઇન્સ બની છે. આ સ્પાઇસ જેટ જે છે એની સ્થાપના રોયલ એરવેઝના નામે થઈ હતી. અને આ રોયલ એરવેઝે પોતાની ફર્સ્ટ ફ્લાઇટ 2005માં ઉડાડી હતી. સ્પાઇસ જેટના હેડક્વાર્ટરની વાત કરીએ તો ગુરુગ્રામ હરિયાણા ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં દુનિયાની સૌથી મોટી રેલ કોચ નિર્માતા કંપની કઈ બની ગઈ છે? સો રાઈટ આન્સર છે આનો ICF. ચેન્નઈ જે છે એ વિશ્વની સૌથી મોટી રેલ કોચ નિર્માતા, રેલવેના ડબ્બા બનાવતી કંપની બની ગઈ છે. ICF નું પૂરું નામ છે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી. ક્લિયર? હવે આ લિસ્ટમાં ચાઇનામાં કોચ બનાવતી કંપની એ ટોપ પર રહે છે. જ્યારે લાસ્ટ યર, મતલબ કે એપ્રિલ 2018 ટુ ફેબ્રુઆરી 2019 દરમિયાન ચેન્નઈની કોચ ફેક્ટરીએ જે છે એ 2919 કોચ બનાવી છે. જ્યારે ચાઇનાની જે કોચ ફેક્ટરી છે એ 2600 કોચ બનાવી શકી છે. આમ આ વર્ષ દરમિયાન ભારતની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ દ્વારા વિશ્વમાં સૌથી વધારે કોચ બનાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જેથી આ ICF ચેન્નઈ એ વિશ્વની સૌથી મોટી રેલ કોચ નિર્માતા કંપની બની ગઈ છે. ક્લિયર? હવે આ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી એ ચેન્નઈ ખાતે આવેલું છે. અને ચેન્નઈ એ તમિલનાડુની રાજધાની છે. તેમજ જે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે એ ટ્રેન પણ આ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ ખાતે જ બનાવવામાં આવી છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ક્લાઇમેટ પોલિસી 2019 માટેની સૌથી પ્રભાવશાળી લોકોની સૂચિમાં ભારતના કેટલા લોકો સામેલ છે? આ વિશ્વ લેવલની સૂચિ છે, જેમાં ભારતના 7 લોકો આમાં સામેલ છે. હવે આ ક્લાઇમેટ પોલિસી એટલે શું? તો વર્ષ દરમિયાન ક્લાઇમેટ ચેન્જ માટે જે ઇફેક્ટિવ પોલિસી કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સંગઠન દ્વારા આપવામાં આવી હોય એવા લોકોને આમાં સામેલ કરવામાં આવે છે. તો ભારતના એવા 7 લોકો છે જેમના દ્વારા ક્લાઇમેટ ચેન્જ માટે સારી પોલિસી રિકમેન્ડ કરી હોય. જેમાં કોણ કોણ સામેલ છે? તો પિયુષ ગોયલજી, જે આપણા કોલસા મંત્રી છે, પછી ડોક્ટર હર્ષવર્ધન, મુક્તા મલી જે પુણેના મેયર છે, જ્યોતિ કિરીટ પારીખ, સુનિતા નારાયણ, વંદના શિવા, ઉપેન્દ્ર ત્રિપાઠી વગેરે લોકો જે છે એ આ લિસ્ટમાં સામેલ છે. તેમજ આ લિસ્ટમાં ફર્સ્ટ પ્લેસ પર પહેલા સ્થાને કોણ છે? તો અલેક્ઝેન્ડ્રિયા ઓકાસિયો
કોર્ટેઝ, અલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો કોર્ટેઝ જે અમેરિકાની મહિલા છે એ પ્રથમ સ્થાને છે. મતલબ કે એમના દ્વારા ક્લાઇમેટને લઈને એક ઇફેક્ટિવ પોલિસી રિકમેન્ડ કરવામાં આવી છે, અપનાવવામાં આવી છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય નૌસેનાના નવા પ્રમુખ કોણ બનશે? ઇન્ડિયન નેવીના નવા પ્રમુખ બનશે કરમબીર સિંહ, અને વર્તમાનમાં કોણ છે? તો એડમિરલ સુનિલ લાંબા એ વર્તમાનમાં નૌસેનાના પ્રમુખ છે. હવે નવા પ્રમુખ જે છે એ કરમબીર સિંહ બનશે. આની ઘોષણા એ ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે. અને આ કરમબીર સિંહ જે છે એ હાલમાં ઇસ્ટર્ન નવલ કમાન્ડ જે છે આપણો વિશાખાપટ્ટનમમાં એમાં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ચીફ તરીકે કાર્ય કરતા હતા, જે હવે ઇન્ડિયન નેવીના નવા પ્રમુખ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશે અસોલ્ટ હથિયારો પર પ્રતિબંધ લગાવ્યો છે? તો આ દેશ છે ન્યુઝીલેન્ડે હાલમાં અસોલ્ટ હથિયારો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યુઝીલેન્ડની મસ્જિદોમાં હમણાં જે અંધાધૂંધ ગોળીબાર થયો હતો એમાં લગભગ 50 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, જેથી ત્યાંના પ્રધાનમંત્રી જસિન્ડા આર્ડને આ ઘોષણા કરી છે. હવે ન્યુઝીલેન્ડમાં અસોલ્ટ હથિયારો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડનું લોકેશન મેપમાં જોઈએ આપણે, તો આ છે આપણી સુંદર મજાની પૃથ્વી, અને એમાં આવેલા સુંદર મજાનો દેશ એટલે આપણો આ ભારત દેશ. ભારતની કમ્પેરમાં જો આપણે પૂર્વ તરફ જઈએ, પૂર્વમાં જઈને હવે સાઉથ તરફ જઈએ, તો આ ઓસ્ટ્રેલિયાની બાજુમાં જે દરિયામાં આવેલો દેશ છે આ રહ્યો ન્યુઝીલેન્ડ દેશ. તો આ ન્યુઝીલેન્ડ દેશ દ્વારા અસોલ્ટ હથિયારો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વાત કરીએ ન્યુઝીલેન્ડની, તો ન્યુઝીલેન્ડની કેપિટલ છે વેલિંગ્ટન, ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે જસિન્ડા અર્ડન, અને ત્યાંની કરન્સી છે ન્યુઝીલેન્ડ ડોલર. ક્લિયર? હાઈ લેવલ ડાયલોગ ઓન ઇન્ડો પેસિફિક કોઓપરેશનનું પ્રથમ સંસ્કરણ કઈ જગ્યાએ યોજાયું? તો ઇન્ડોનેશિયાની કેપિટલ જકાર્તા ખાતે આ સંસ્કરણ યોજાયું. તેમજ આ હાઈ લેવલ ડાયલોગનો મુખ્ય વિષય હતો ટુવર્ડ્સ પીસફુલ પ્રોસ્પરસ એન્ડ ઇન્ક્લુઝિવ રિજિયન. તેમજ આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો હિન્દ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં આવતા જે દેશો છે એ દેશોનો એકબીજા પ્રત્યે વિશ્વાસ નિર્માણ કરવાનો, તેમજ દરેક દેશની આ ક્ષેત્ર રિલેટેડ જો કોઈ યોજના હોય તો એના ઉપર છૂટથી ચર્ચા કરવાનો એ આ હાઈ લેવલ ડાયલોગ ઓન ઇન્ડો પેસિફિક કોઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ છે. વાત કરીએ ઇન્ડોનેશિયાની, તો ઇન્ડોનેશિયાની કેપિટલ છે જકાર્તા, તેના પ્રેસિડેન્ટ છે જોકો વિડોડો, અને ત્યાંની કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયા. તેમજ વર્ષ 2018ના એશિયન ગેમ્સ જે છે એ ઇન્ડોનેશિયા ખાતે યોજાયા. નેક્સ્ટ ક્વેશ્ચન, સેફ ફૂટબોલ કપ કયા દેશ દ્વારા જીતવામાં આવ્યો છે? સો આ સેફ ફૂટબોલ કપ જે હતો એ મહિલાઓનો કપ હતો, તો એમાં ભારતે નેપાળને હરાવીને આ કપ જીતી લીધો છે. સેફનું પૂરું નામ છે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન, જે સતત ભારતે 5મી વખત આ કપ જીત્યો છે. આ કપમાં જે છે એ સાઉથ એશિયાના દેશો બાંગ્લાદેશ, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, ભૂટાન, અફઘાનિસ્તાન વગેરે જેવા દેશો સામેલ હોય છે. તેમજ આ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનનું હેડક્વાર્ટર એ ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે આવેલું છે. ક્લિયર? સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું બીજા નવા ક્વેશ્ચનો સાથે. જય હિન્દ, જય ભારત.